આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે જે અંતર્ગત પંદર વર્ષથી વધુ જૂના કોમર્શિયલ તથા વીસ વર્ષથી વધુ જૂના નોન કોમર્શિયલ વાહનો સ્ક્રેપ એટલે કે બંગાળમાં જશે આ સાથે જ નવી સ્ક્રેપેજ પોલિસી પછી ગુજરાતમાં વાહનોના રિસાયકલિંગની નવી સિસ્ટમ વિકસી રહી છે વાહનોના રિસાયકલિંગ માટે ટાટા મોટર્સ સહિત છ કંપનીઓએ ગુજરાત સરકાર સાથે એમઓયુ કર્યા છે ટાટા મોટર્સ વાર્ષિક છત્રીસ હજાર વાહનો સ્ક્રેપ કરવાની ક્ષમતાવાળું યુનિટ અમદાવાદમાં કાર્યરત કરશે અલંગ અને કચ્છમાં પણ કાર સ્ક્રેપિંગ યુનિટ શરૂ થશે જેને પગલે ગુજરાતમાં વાર્ષિક ત્રણ લાખથી વધુ વાહનોને રિસાયકલ કરવામાં આવશે અને પાંચ હજાર લોકોને રોજગારી મળશે જામનગરના એએસપી નિતેશ પાંડે સહિતના પોલીસ અધિકારીઓ અને મુસ્લિમ અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી બેઠકમાં મહરમ પર્વ નિમિત્તે તાજીયાનો જુલુસ નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કોરોનાને કારણે જુલુસ ન યોજી તાજેવા માતમ પર જ રાખવાની મુસ્લિમ આગેવાનોએ ઘોષણા કરી છે ઉલ્લેખનીય છે કે મોહરમની જાહેર રજામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ઓગણીસ ઓગસ્ટે જાહેર થયેલી રજા રદ કરી વીસ ઓગસ્ટે રજા જાહેર કરવામાં આવી છે જામનગરના સિક્કા નજીક દરિયામાં ઇન્ડોનેશિયાથી આવેલા એક જહાજમાં કોરોનાએ એક વ્યક્તિનો ભોગ લીધો છે આ જહાજમાં એક ઇન્ડોનેશિયન નાગરિકનું કોરોનાથી મૃત્યુ થયાનું બહાર આવતા તંત્ર દોડતું થયું છે જહાજમાં રહેલા અન્ય સોળ વિદેશી નાગરિકો પણ કોરોનાની ઝપટમાં આવ્યા હોવાની આશંકા છે જામનગરથી એક તબીબી ટુકડીને તાત્કાલિક મતદરિય વિદેશી જહાજ પર રવાના કરવામાં આવી છે